નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો ન્યુ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે તો ચાલો આપણે આપણા કલશોર વિષયનો અભ્યાસ કરી રહ્યા છીએ જેમાં આપણે પહેલા પાઠનો અભ્યાસ કરતા હતા જેનું નામ શું હતું તો કે વાંદરાને વાંચતા ન આવડે એવો એક આપણો પાઠ છે જેમાં આપણે એક સરસ મજાનું ગીતડું જોયું તું પછી આપણે શું જોયું તું તો કે એક વાંદરાભાઈની વાર્તા આપણે જોઈ ગયા એમાં શું હોય વાર્તામાં આપણે શું શીખી ગયા તો કે એક વાંદરાભાઈ હોય છે વાંદરાભાઈનું નામ ખટખટ તો પોતે વાંદરાભાઈ હોય છે એ આખો દિવસ એક ઝાડ પરથી બીજા ઝાડને એક છાપરા પરથી બીજા છાપરા ઉપર રખડે અને જે ક્ષુગ્રી હોય છે એ એને એવી સલાહ આપે છે કે વાંદરાભાઈ તમે કોઈ જગ્યાએ તમારું ઘર બનાવી લો જેથી એને શું ફાયદો થાત જો વાંદરાભાઈ એનું ઘર બનાવી લે તો એને શું ફાયદો થાત તો કે શિયાળામાં તેને ઠંડી ઓછી લાગત ઉનાળામાં એને ગરમી અને તાપનો ઓછો સામનો કરવો પડે અને ચોમાસામાં વરસાદથી બચી શકે પરંતુ આ જે વાંદરાભાઈ હોય છે એ વાત માનતા જ નથી અને દરેક ઋતુમાં એને અલગ અલગ અનુભવનો સામનો કરવો પડે છે જેમ કે શિયાળામાં તેને ખૂબ જ ઠંડીનો સામનો કરવો પડે છે ઉનાળામાં તડકો અને તાપ ગરમી થાય છે ચોમાસામાં પોતે પોતે અને એના મિત્રો આખા ભીંજાઈ જાય છે તો એટલે વરસાદનો સામનો કરવો પડે છે સુગરીભાઈ જે હતા એને ઘણી વખત કહેતા કે તમે તમારું ઘર બાંધી લો પણ વાંદરાભાઈએ પોતાનું ઘર ન બાંધ્યું તે ન જ બાંધ્યું તો આવી એક આપણે વાર્તા જોઈ ગયા હવે પછી આપણે એના સ્વાધિનો અભ્યાસ કરવાનો છે જેમાં આપણે પા પેજ નંબર પાંચ ઉપર જોઈએ તો આપણે એમાં આપ્યું છે ઉપર વાતચીત એ જે વાતચીત હોય છે એ દર વખતે વિદ્યાર્થીએ જે પોતાના અનુભવ એટલે કે પાઠમાં જે જોઈ ગયા હોય એના આધારે વિદ્યાર્થીએ સમજવાનું હોય છે જેમાં વાતચીત હોય કે તમને શું વધારે ગમ્યું ક્યાં મજા પડી જેમ કે આપણે પહેલો પ્રશ્ન આપ્યો છે કે વાંદરાએ શું કર્યું ત્યારે તમને સૌથી મજા પડી તો એ તમે પાઠ દરમિયાન તમે જે વાર્તા સાંભળી હોય એમાં સૌથી વધારે મજા તમને ક્યારે આવી એ તમારે કહેવાનું હોય એ વાતચીતનો મુદ્દો છે એવી રીતે છઠ્ઠો મુદ્દો જોઈએ જેમ કે અહીં પ્રશ્ન શું છે તો કે વાંદરાનું નામ શું હતું કરો જોઈએ બધા યાદ આપણે વાર્તા જોઈ ગયા એમાં વાંદરાભાઈનું નામ શું હતું તો કે વાંદરાનું નામ ખટખટ હતું હતું ને તો શું કહેવાય તો કે વાંદરાનું નામ ખટખટ હતું પ્રશ્નના જવાબ હંમેશા આખા વાક્યોમાં લખવાના હોય એવી રીતે બીજો પ્રશ્ન જોવો તો કે વાંદરાની ચિંતા કોણ કરતું હતું એટલે કે આ વાંદરાભાઈ હેરાન થતા હતા એ જોઈને કોને ચિંતા થતી હતી તો કે ચટપટ સુઘરીને સુઘરીબાઈને એની ચિંતા થતી હતી એટલે તો એ કહેતા હતા ને કે તમે તમારું ઘર બાંધી લો પણ વાંદરાભાઈ એની વાત માન્યા જ નહીં એટલે વાંદરાની ચિંતા ચટપટ સુગ્રીબાઈને થતી હતી અથવા તો સુગ્રીબાઈ કરતા હતા એવી રીતે ત્રીજો પ્રશ્ન છે તો કે ઘર વગર વાંદરાને કઈ કઈ મુશ્કેલી પડી તો કે આપણે વાર્તામાં જોયું કે જ્યારે એની પાસે ઘર નહોતું વાંદરાભાઈ પાસે ત્યારે એને કઈ કઈ મુશ્કેલી પડી તો કે એને શિયાળામાં ઠંડીનો સામનો કરવો પડ્યો ઉનાળામાં તાપ અને ગરમીનો સામનો કરવો પડ્યો અને ચોમાસામાં વરસાદથી પીંજાવું પડ્યું આવી મુશ્કેલીઓ વાંદરાભાઈને પડી હતી એવી રીતે ચોથો પ્રશ્ન છે ઠંડીથી બચવા વાંદરાએ શું કર્યું તો કે ઠંડીથી બચવા વાંદરા શું કરે છે તો કે ઓલા માણસોને એ જોવે છે ને કે એ તાપણું કરે છે તો પોતે વાંદરા શું કરે છે વાડીમાંથી લાલ સૂકા મરચાં ભેગા કરીને એનું તાપણું કરે છે એટલે ઠંડીથી બચવા વાંદરાભાઈ શું કરે છે તો કે ઠંડીથી બચવા વાંદરાએ સૂકા મરચાંનું તાપણું કર્યું એવું કર્યું હતું ને એટલે ઠંડીથી બચવા વાંદરાએ અથવા તો વાંદરાઓએ સૂકા મરચાંનું તાપણું કર્યું પછી પાંચમું છે તો કે આ નાનકડી સુઘરી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાને કેમ

ઘર વસાવાની અથવા તો ઘર બનાવવાની સલાહ આપી હતી એટલા માટે પછીનો પ્રશ્ન છઠ્ઠો છે તો કે વાંદરાઓ વારંવાર શું બોલતા હતા તો કે વાંદરાઓ વારંવાર ગીત ગાતા અને હુપા હુપ હુપા હુપ હુપા હુપ હુપા હુપ એવું બોલતા હતા પછી છે સાતમો સુગ્રીની સલાહ સાચી હતી કે ખોટી કેમ

બધી ઋતુમાં સગવડતા પડે અથવા તો કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એટલા માટે એ સલાહ સાચી હતી પછી છે સુગ્રીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી પછી આપણે પાઠમાં છેલ્લે જોઈ ગયા કે છેલ્લે છેલ્લે સુઘરીભાઈએ પણ વાંદરાભાઈની ચિંતાઓ છોડી દીધી કેમ છોડી દીધી તો કે ઘણી વખત કહેવા છતાં પણ સુઘરીભાઈએ વાંદરાભાઈએ ઘર ન બાંધ્યું જે વાંદરાઓ હતા એને ઘર બાંધ્યું નહીં એટલે સુગ્રી સુગ્રીએ વાંદરાઓની ચિંતા છોડી દીધી પછી જો નીચે નવમો પ્રશ્ન કેવો આપ્યો છે તો કે નીચેમાંથી કોણ કોણ પોતાનું ઘર બનાવે છે એના ઉપર રાઈટ કરવાનું છે જે પ્રશ્ન આપ્યો છે એમાં કોણ નીચેના તમને ઓપ્શન આપ્યો કોણ પોતાનું ઘર હાથે બનાવે બિલાડીનું ઘર હાથે બનાવે તો કે ના ચકલી બનાવે ને ચકલી પોતાનો માળો હાથે બનાવે તો એના ઉપર રાઈટની નિશાની કરવાની કબૂતર પણ પોતાનો મોડો માળો હાથે બનાવે એટલા માટે રાઈટની નિશાની કૂતરો પોતાનું ઘર હાથે બનાવે નહીં અથવા તો કૂતરા તો એમનું શેરીમાં ને એમ જોવા મળતા હોય પછી છે ગાય ગાય પણ પોતાનું જ ઘર હાથે બનાવતું બનાવતી નથી એટલે કયા બે પક્ષી જે છે ચક ચકલી અને કબૂતર એ બંને ઉપર રાઈટ કરવાનું પછી છે સાતમો છે શું છે અભિનય એ અભિનય છે જે તમે તમારી ઘરે અભિનય કરી શકો છો મમ્મી પપ્પા દાદા દાદી ને બતાવવા કેવી રીતે જો તમે વાંદરાભાઈ છો એવો અભિનય કરવાનો ઠંડી ગરમી વરસાદથી બચવા શું કરશો જો તમે વાંદરાભાઈ ભાઈ હોય તમારે તમારા અભિનયમાં તમારે વાંદરો બની જવાનું છે પછી તમે ઠંડી ગરમી અને વરસાદથી બચવા શું કરો એવો અભિનય તમારે કરવાનો છે સમજાઈ ગયું એ અભિનય થઈ જાય પછી તમારે સુઘરી બનવાનું છે અને વાંદરાભાઈને કેવી સલાહ આપશો એ તમારે કહેવાનું છે ગયું પેલા વાંદરાભાઈ બનો ત્યારે તમારે ઠંડી અને ગરમી અને વરસાદથી બચવા માટે શું શું પ્રયત્નો કરશો એ વર્ણવાનું છે અને બીજા બીજા અભિનયમાં બીજા પાત્રમાં તમારે સુઘરી બનવાનું છે એમાં તમારે વાંદરાભાઈને સલાહ આપવાની છે અથવા તો વાંદરાને શું કહેશો એ તમારે એ અભિનયમાં દર્શાવવાનો છે પછી છે પેજ નંબર છ ઉપર બધા જુઓ એમાં જે આપું છે જોડી કાર્યની એક્ટિવિટી છે એટલે કોઈ સાથે હોય તમારી તો તમે એક્ટિવિટી કરી શકો એટલે આપણે જ્યારે સ્કૂલે હોય અથવા તો તમે જોડે ભણતા હોય તમારા ભાઈબંધોસ્તો તમારી સાથે આજુબાજુમાં હોય એની સાથે પણ તમે આ એક્ટિવિટી કરી શકો છો શું કેવી રીતે કરવાનું છે તો કે છૂટી ગયેલા શબ્દો શોધવામાં શોધવાના છે અને વાર્તામાંથી જોઈને ફરીથી લખવાના છે કેવી રીતે તો કે જે નીચે તમને વાક્ય આપ્યા હશે ને એમાં તમારે અમુક શબ્દો ખવાઈ ગયેલા હશે એટલે કે છૂટી ગયા લખેલા હશે નહીં પરંતુ આપણે જે વાર્તા ભણી ગયા વાંચી ગયા એના આધારે તમને

આ જે વાક્ય છે એ સળંગ લખેલું છે પણ ગુજરાતી ભાષામાં સળંગ એવી રીતે લખવાનું હોય ને એક શબ્દ વચ્ચે વ્યવસ્થિત માપની જગ્યા રાખવાની હોય એક શબ્દ અને અક્ષર વચ્ચે પણ જગ્યા હોય છે અક્ષર વચ્ચે જગ્યા ઓછી હોય છે અને શબ્દ વચ્ચે જગ્યા સેજ વધારે હોય છે જો ઉપર જે આપ્યું છે ને આવી રીતે વાક્ય આપણે લખી શકીએ નહીં પરંતુ નીચે જો તમને શબ્દ વચ્ચે થોડી થોડી જગ્યા છે છે આ વાક્ય જે છે આપ્યું છે એ વાક્ય વચ્ચે તમને થોડી જગ્યા છે તો એ વાક્ય સાચું છે બારે માસ એક શબ્દ છે પછી એક બીજો શબ્દ ચાલુ થાય છે તો વચ્ચે થોડીક અહીંયા જગ્યા મૂકી છે મૂકી છે ને એવી રીતે પછી કે છે જો સાચું વાક્ય શું છે તો કે બારે માસ એક ઝાડથી

એક ઘર પાસે અચરજ જોયું શું આવશે ખટખટે એક સમજાઈ ગયું પહેલાં ખટખટે એમ લખવાનું છે પછી એક ઘર પાસે અચરજ જોયું એટલે એક શબ્દ ઉમેરવાનો છે એક ખટખટે એક એમ લખવાનું છે અને નીચે તમારે લાઈન કરવાની છે અને પછી પાસે અચરજ જોયું સમજાઈ ગયું એટલે વાક્ય શું બની જશે તો કે ખટખટે

છે એટલે વાક્ય સાચું શું બની જશે ખાસ સાંભળજો એ તમારે તમારી બુકમાં લઈ લખવાનું છે તો જે બી અહીંયા તમને જગ્યા આપી છે અહીંયા તમારે શું લખવાનું છે તો કે બિચારા વાંદરા ભાઈ ઠંડીથી કેવા થથરે છે એમ લખવાનું છે સમજાઈ ગયું એવી રીતે ત્રીજું વાક્ય છે તો કે ઉનાળામાં ગરમી લાગશે ને ચોમાસામાંય બચી શકાશે એવું વાક્ય છે તો વચ્ચે અમુક જે શબ્દો ખોવાઈ ગયા છે એને આપણે એની ખોટ પૂરવાની છે તો શું થશે સાચું વાક્ય સાચા વાક્યમાં ખાસ ધ્યાન આપજો તમારે લખવાનું છે એટલા માટે તો સાચું વાક્ય એમ બનશે કે ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદ થીય બચી શકાશે વરસાદ થય આપણે કઈ એના થય ને એવી રીતે તો વરસાદથી બચી શકાશે આ જે વાક્ય આપણે લખી છીએ સાચા એ તમને પાઠમાં આપેલા જ છે સમજાય છે પાઠમાં પણ તમારે ગોતવાના છે કે આવું વાક્ય ક્યાં આપેલું છે તો ત્રીજા ત્રીજું જે વાક્ય છે એનું સાચું વાક્ય શું બનશે તો કે ઉનાળામાં ગરમી ઓછી એટલે ઓછી નીચે તમારે લાઈન કરવાની છે લીટી કરવાની છે ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે એટલે વરસાદથી એની નીચે પણ તમારે લીટી કરવાની છે એટલે જે આપણે વધારાનો શબ્દ નાખીએ છીએ એની નીચે તમારે લીટી કરવાની છે એવી રીતે ચોથું જુઓ શું કે છે ખટખટ એ તારે નથી બનાવવું શું કે છે આ વાક્ય આડા સવડું છે તો આપણે એને વ્યવસ્થિત લાઈનમાં ગોઠવવું હોય તો શું થાય તો કે એ ખટખટ તારે ઘર નથી બનાવવું કોણ બોલ આવું સુઘરી કે છે ને એટલે આ પાઠમાં આપણે શબ્દ ભણી જ ગયા છીએ કેવી રીતે તો કે એ ખટખટ તારે ઘર નથી બનાવવું એવી રીતે તમારે લખવાનું છે એવી રીતે પાંચમું જુઓ તો કે વાંદરાઓ એન બનાવ્યું તે ન જ

એના પછી જુઓ નવમું આપ્યું છે શું છે તો કે ખાલી જગ્યા છે આપણે ખાલી જગ્યા પૂરવાની છે કેવી રીતે ચાલો આપણે જોઈએ માણસને માણસને તાપતા જોઈ ખટખટને ખાલી જગ્યા લાગી તો ને કંશમાં તમને શબ્દ આપ્યા છે નવાઈ લાગી કે નવરાશ લાગી શું લાગી તો કે ન વાઈ તો કયો શબ્દ લખવાનો થાશે તો આપેલો જે શબ્દ છે એ તમારે અહીંયા લખવાનો છે નવાઈ સમજાય બીજું છે માણસો ખાલી જગ્યા હતા તો કે લાલ અંગારા શેનાથી તાપતા હતા લાકડું સળગી જાય એટલે એનો એકદમ લાલ અંગારું બની જાય એટલે માણસો લાલ અંગારા એટલે અહીંયા શું લખશો પેલી ખાલી જગ્યામાં લાલ અંગારા શ્લોકસો માણસો લાલ અંગારાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા ખાલી જગ્યા ભેગા કર્યા શું ભેગા કર્યા તો કે લાલ મરચા તો બીજી ખાલી જગ્યામાં શું લખશો લાલ મરચા સમજાઈ ગયું ચલો એવી રીતે જોઈએ ખટ ત્રીજી ખાલી જગ્યા શું છે તો કે ખટખટે હુપાહુપ કરી પોતાના ખાલી જગ્યાને બોલાવ્યા કોને બોલાવ્યા તો કે મિત્રોને કોને બોલાવ્યા મિત્રો અહીંયા શું લખશો મિત્રો સમજાઈ ગયું ચલો એવી રીતે એના પછી સામેના પેજ નંબર ઉપર જોવો સાત પેજ નંબર ઉપર શું કહે છે તું કે ઉનાળામાં ખટખટને ખૂબ ખાલી જગ્યા થયો શું થયો પરસેવો ઉનાળામાં ગરમી લાગતી હતી એટલે એને શું થતું હતું પરસેવો વળતો હતો એટલે અહીંયા ખાલી જગ્યામાં શું લખશો પરસેવો એવી રીતે પાંચમું જોવો આખરે થાકીને સુગ્રીએ વાંદરાઓની ખાલી જગ્યા કરવાની છોડી દીધી કદર કે ફિકર શું આવશે ફિકર ફિકર એટલે કે ચિંતા તો આખરે સુગ્રીએ થાકીને વાંદરાઓની ચિંતા છોડી દીધી એટલે કે ફિકર છોડી દીધી તો ખાલી જગ્યામાં શું લખશું અહીંયા ફિકર

શું કે છે તમારે સાચો અર્થ એનો જે વાક્યનો સાચો અર્થ હોય એ દર્શાવીને બોક્સમાં તમારે લખવાનું છે ચાલો આપણે એમાં જોઈએ જેમ કે અમાં આપેલો છે પ્રશ્ન વાક્ય પેલું વાક્ય શું છે તો કે બધા ધ્રુજતા ધ્રુજતા બોલતા હતા તો બધા ધ્રુજતા ધ્રુજતા ક્યારે બોલતા હોય કે જયારે ઠંડી લાગતી હોય ત્યારે તો સામેના આપણે બ માં જોઈએ એમાંથી આપણે અર્થ શોધવાનો છે તો એમાંથી કયું વાક્ય છે તો કે ઠંડી લાગતી હોય ત્યારે થથરતા અથવા તો તો બોલતા હોય વાંચવાના આપણે વાક્ય આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું તેમણે ઊંચા મિનારા જેવો આકાર કર્યો તેઓ ઠંડીથી થથરતા થથરતા વાતો કરતા હતા એટલે કે જો એને ઠંડી લાગી એવો અર્થ થયો ને આ પેલું વાક્ય અને સામે જે ગ લખ્યો છે એ બંનેનો અર્થ સરખો થાય એટલે જે આ બોક્સ આપેલું છે અહીંયા તમારે શું લખવાનું છે ગ શું લખવાનું છે ગ સમજાઈ ગયું પેલા બોક્સમાં તમારે ગ લખવાનો છે વ્યવસ્થિત તમારે સારા અક્ષરે લખવાનો છે એવી રીતે બીજું વાક્ય શું છે તો કે અચાનક વરસાદ તૂટી પડ્યો એટલે કે એનો અર્થ શું થાય તો કે આકાશમાંથી ખૂબ પાણી વરસ્યો અચાનક વરસાદ આવે એટલે આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું એવો અર્થ થાય એટલે બીજા બોક્સમાં તમારે ક લખવાનો છે શું લખવાનું છે ક તમારે સારા અક્ષરે લખવાનું છે પછી છે ત્રીજું વાક્ય આકાશમાંથી આગ વરસી રહી છે એટલે આકાશમાંથી આગ વરસવી એટલે ખૂબ ગરમી ખૂબ તાપ પડવો તો ત્રીજા વાક્ય બંધ બેસતો અર્થ કયો છે તો કે જેની સામે ઘ લખ્યું છે ઘ ઘરનું લખ્યું છે તો ત્રીજા વાક્યના સામે જે બોક્સ છે છે એમાં શું શું ઘ ઘ લખવાનું સમજાઈ ગયું પછી ચોથું વાક્ય બારે માસ એક ઝાડ થી બીજા ઝાડ પર ફરે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરે એટલે કે ઉછળકૂદ કરે અથવા તો

એટલે કે એને મિનારા જેવો આકાર કર્યો એટલે પાંચમા વાક્યની સામે જે બોક્સ છે એમાં ખ લખવાનું છે તમારે જો ખ માં લખ્યું છે તેમણે ઊંચો મિનારા જેવો આકાર કર્યો સમજાઈ ગયું તો આ આપણે જોડકું કર્યું ચલો હવે શું કરવાનું છે તો કે તમારે આજનું હોમવર્ક ખાસ ધ્યાન રાખીને જોવાનું છે જે આપણે અત્યારે ભણી ગયા એના આધારે જ તમારે હોમવર્ક કરવાનું છે પરંતુ એ પહેલાં આપણે જોઈ લઈએ અગિયારનું અગિયારનો પ્રશ્ન શું છે તો કે અભિનય છે એટલે કે આ જે અભિનય છે એ આપણે અહીંયા સ્કૂલે હોય ત્યારે આપણે કરી શકીએ અથવા જો તો જો તમે એવું હોય તો તમારા ઘરે પણ તમે અભિનય દ્વારા આ વાર્તા કરી શકો છો કોઈ બે પાત્ર હોય તો બે ચાર તમારા મિત્રો હોય એને વાંદરાનો પાત્ર લેવાનું અને સામે કોઈ એક પાત્ર સુઘરીનું બને ને જેમ આપણે વાર્તામાં જોઈ ગયા એવી રીતે તમે ભજવી શકો છો પછી બારમું જુઓ તમારે ઋતુ ઓળખવાની છે તમે વાક્ય વાંચો એટલે તમને તમે કઈ ઋતુમાં એવું અનુભવો અથવા તો વાંદરા અથવા તો સુઘરીએ કઈ ઋતુમાં એવું અનુભવ્યું હશે એ આપણે ખ્યાલ

સુગ્રી માળામાં ઝૂલતી હતી તો આપણે પાઠમાં જોતા હતા તો ક્યારે એવું આવે છે પાઠમાં કે સુગ્રી માળામાં ઝૂલતી હતી તો કે ઉનાળામાં ઉનાળામાં જ્યારે ઓલા વાંદરાઓ છે એ શું કરતા હોય છે તો કે એક ડાળ ઉપરથી બીજા ડાળ ઉપર કૂદકા મારતા હોય છે અને એકબીજાને પવન નાખે છે ત્યારે સુઘરી પોતાના માળામાં ઝૂલતી હતી એટલે જે ત્રીજા વાક્યનું બોક્સ છે એમાં શું લખશો ઉનાળો

ઝાડના છાંયે બેસી વાંદરા એકબીજાને પંખ પંખો નાખતા હતા તો ઝાડના છાયે બેસીને એકબીજાને પંખો નાખતા એટલે કે પવન નાખતા હતા તો એ કઈ ઋતુમાં હોય એકબીજાને પવન તો કે ઉનાળામાં ગરમી થતી હતી એટલા માટે તો છઠ્ઠા નંબરના બોક્સ સામે તમારે ઉનાળો એવું લખવાનું છે જે પણ આઈડિયલ પૂરો કે પાઠ્યપુસ્તક પૂરો કે હોમવર્ક કરો અક્ષર વ્યવસ્થિત અને સારા કરવાના છે પછી જો સાતમું કેવું આપ્યું છે તો કે આકાશમાંથી વર્ષે આગ ડોસી મને પવન નાખ તો ક્યારે આકાશમાંથી આગ ક્યારે વરસે ને પવનની જરૂર વધારે ક્યારે પડે તો કે ઉનાળામાં પડે ને તો સાતમું જે છે એમાં બોક્સ આપ્યું છે એમાં તમારે શું લખવાનું છે ઉનાળો એવી રીતે આઠમું જુઓ સળગાવીને લાકડા તાપણું કરે માકડા તો લા સળગાવીને લાકડા

પેજ નંબર સાત ઉપર આપણે અત્યારે જોયા હતા ઋતુ ઓળખો અને લખો બાર નંબરનું જે છે અહીંયા તમને આપ્યું છે આ છે ઋતુ ઓળખો અને લખો એ તમારે લખવાનું છે પેલા શું કરવાનું તો કે આ જે છે પેલા એકડો કરીને કેમ આ વાક્ય લખ્યું છે તો તમારે પણ તમારી બુકમાં એ વાક્ય લખવાનું છે અને સામે આવું બોક્સ બનાવવાનું છે અને બોક્સમાં તમારે એનો જવાબ લખવાનો છે સમજાઈ ગયું ખાસ ધ્યાન આપજો પેજ નંબર સાત ઉપર જે તમને બાર નંબરનો પ્રશ્ન આપ્યો છે કે ઋતુ ઓળખો અને લખો એ તમારે લખવાનું છે પેજ નંબર સાત ઉપર પણ છે અને આઠ ઉપર પણ થોડાક વાક્યો છે સમજાઈ ગયું એટલે તમારે હોમવર્કમાં કેટલું લખવાનું છે તો કે અહીંયાથી ચાલુ કરવાનું છે સાત નંબર પેજ ઉપર આ ચાર વાક્યો અને આઠ નંબરના પેજ નંબર ઉપર પણ તમારે આ પાંચથી દસ વાક્ય જે આપ્યા છે અહીંયા સુધીનું એ તમારે લખવાનું છે એના જવાબ આપણે અત્યારે વિડીયોમાં જોયા જ છે સમજાઈ ગયું એ તમારે તમારી ટુ લાઈન બુકમાં લખવાનું છે અને હોમવર્ક તમારે રેગ્યુલર મોકલતું રહેવાનું છે હોમવર્કની ઉપરનું જ્યાંથી તમે લખવાનું શરૂઆત કરો ત્યાં ઉપર તમારે વિષય તારીખ લખવાનું છે અને જે હોમવર્ક મોકલો એમાં તમારે ફોટાની સાથે તમારું નામ પણ મોકલી દેવાનું સમજાઈ ગયું કે તમારું જે નામ હોય તો એ તમારે આખું નામ અટક તમારું નામ અને પપ્પાનું નામ લખીને પછી હોમવર્ક મોકલવાનું છે સમજાઈ ગયું તો વ્યવસ્થિત અને સારા અક્ષરે હોમવર્ક લખેલું હોવું જોઈએ અને હોમવર્કના ફોટા રેગ્યુલર મોકલતા રહેવા ચલો આપણે આગળનો અભ્યાસ આવતા વિડિયોમાં કરીશું તો ત્યાં સુધી આવજો